કેમ છો વિદ્યાર્થી? મજામાં છો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ છ પ્રકરણ બે પૂર્ણ સંખ્યાની શરૂઆત આપણે કરી હતી, એને પૂર્ણ પર કરી લીધું છે, પરંતુ વધારાના એક્સ્ટ્રા ક્વેશ્ચન આપવાના હોય ચોથા ભાગમાં આપણે પૂર્ણ સંખ્યાના વધારાના ત્રણ ક્વેશ્ચન આપણે શીખીશું. સૌથી પહેલા તો એ સંખ્યા રેખા પર તમારે 2+6 મેળવવાની છે. તમે જાણો છો કે તમને એક સૂત્ર મેં આપ્યું હતું કે પ્લસ 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 માઇનસ 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 પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. તો અહીંયા જોઈએ તો આપણી પાસે 2+6 છે, તો જે 2 છે એની પાસે કશું જ દેખાતું નથી, એ ધન જ હોય. તમે જાણો છો કે પ્લસ 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 2+6 તો 2+6 મેળે તો પ્લસ 8 8. બીજી શરત કે સંખ્યા રેખા પર જે જોઈશું તો એ ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક. તો આપણે જોઈએ કે બંને ધન એટલે તમારી સંખ્યા રેખા છે એ જમણી બાજુએ આવશે. ઓકે, ક્યાં સુધી જઈશું? તો કે 8 છે એટલે 9 માં ક્રમાંક સુધી જવાના છે. તો શરૂ કરીએ. આ સંખ્યા રેખા છે મેં દોરી લીધી છે. આ પહેલું 0 ધનપૂર્ણાંક તરફ જે વધી રહ્યા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તમારો જવાબ તો કે 2 થી શરૂ કરીને 8 સુધી પહોંચવાનું છે, વચ્ચે છે એ તમારો જવાબ હશે. ઓકે, આ બીજો ભાગો અને આ 8 નો ભાગ આ બંનેને જોડી ગયા તમારે જોઈએ છે 6. ચેક કરીએ આ 2 થી શરૂ કરીએ છે માટે 1 2 3 4 5 6 આ છે તમારો સાચો જવાબ. ખૂબ જ સહેલા દાખલા છે, આવડી જાય એવા દાખલાઓ છે. આગળ જઈએ. સાદું પાકો 130 × 102 130 × 102 કરીએ છીએ તો અહીંયા વિભાજનનો ગુણધર્મ લેવાનો છે, ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો તમે કઈ રીતે ભાગ પાડશો? તો કે 102 ના અમે ભાગ પાડવાના છીએ. કઈ રીતે? 102 એટલે તમે જાણો છો 100 + 2 માટે 102 થાય. તો આપણું સૂત્ર તમને હું આપું તો 1 × b + c = a × b ab + a × c ac જેટલો સાબુ થાય. ઓકે, કિંમત મૂકી દે a = તમારે ધારણ છે, તમારી પાસે જે કિંમત રાખી છે, ધારો કે a = b = અને c = a = 130 લેશ. કેટલા લેશો? 130. b = 100 અને c = 2. હવે આપણે કિંમત મૂકી દઈએ આપણા સૂત્રમાં. આપણું સૂત્ર છે, આ મેન સૂત્ર છે, આ 130 × 100 + 2. સાદું વાક્ય 130 × 100 130 × 100 હે ને, 130 × 100 વત્તા ફ્રી વાન એ 130 × c એટલે કે 2. આપણી પાસે 130 × 100 = 13000 ઉધરા થાય 13 × 13 અને આ છે 13000 વત્તા 13 × 26 = 260. તમારો સાદો એટલે કે જવાબ આવશે 13260. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સહેલા દાખલા છે. અહીંયા તમારે જે ગુણધર્મ જે આપેલા છે બરાબર જો તૈયાર કર્યા હશે તો તમામ દાખલામાં તમારે એનો ઉપયોગ કઈ રીતે કરવો છે તમને સમજાઈ જશે. ત્યાર પછી એક દાખલો હજી છે કે મનુષ્ય તેની ગાડીમાં સોમવારે 25 લિટર પેટ્રોલ પુરાવ્યું છે, મંગળવારે 23 લિટર પેટ્રોલ પુરાવ્યું છે. જો પેટ્રોલનો ભાવ છે એટલે કે કિંમત છે 1 લિટરના ₹75 હોય તો તેણે 2 દિવસમાં એટલે કે સોમ અને મંગળવાર સુધીમાં કેટલું પેટ્રોલ
પૂરા આવી જશે. ઓકે, તમારી પાસે પહેલા તો સોમ અને મંગળવારે પુરાણું પેટ્રોલ કેટલું છે એ જોઈએ. સોમવારે સોમવારે પેટ્રોલ પુરાણું 25 લિટર, મંગળવારે પેટ્રોલ પુરાવ્યું 23 લિટર. તો હવે આપણે સોમ અને મંગળ બે દિવસો કુલ પેટ્રોલ કેટલું થયું હશે ચેક કરીએ, એટલે કે સરવાળાનું સૂત્ર છે 5 ને 3 8 2 4 8 એણે સોમ અને મંગળવાર એને કુલ 48 લિટર પેટ્રોલ પુરાવી નાખ્યું છે. ઓકે, હવે 75 રૂપિયા એક લિટર પેટ્રોલ આ 75 રૂપિયા હોય તો આપણી પાસે 48 લિટર જેટલું પેટ્રોલ થયું, તો એની આપણી કિંમત શોધી પડે. તો આપણે લખીશું 1 લિટર પેટ્રોલ ની મૂળ કિંમત બરાબર ₹75. 1 લિટર પેટ્રોલની મૂળ કિંમત ₹75. તો 48 લિટર પેટ્રોલની મૂળ કિંમત કેટલી થાય? 75 × 48 જેટલી થશે, તમે સારી રીતે જાણો છો. 75 × 48 4 × 5 = 20, 7 × 4 = 20, 5 × 8 = 40, 4 × 7 = 4 = 32, 3320 રૂપિયા 3320 રૂપિયા અને 2 દિવસમાં પેટ્રોલ પાછળ ખર્ચ કર્યો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સહેલા અને એક જ પદ્ધતિના દાખલા હોવાથી તમને બધા જ દાખલા સમજાઈ ગયા હશે. આ બધા જે એક્સ્ટ્રા દાખલા છે એ જ ફરીવાર તમારું હોમવર્ક બનશે. જો પ્રેક્ટિસ કરશો, મહોરો કરશો, તો તમામ દાખલા સહેલા જ છે. વધુ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આવજો, બાય બાય.